ગુરુજી કાલિંગા ને વારો જગમાં જુલમ કરે, જુલમ કરે કાળો કેર તો કરે, ગુરુજી કાલિંગા ને વાળો જગમાં જુલમ કરે. પછી તો દાદો ચિત્રોડ આવ્યા છે, ધર્મનો નેજો ખોળ્યો છે, રૂડુધામ બાંધીને સેવા કાર્ય શરૂ કર્યું છે. જગ્યામાં આવતા અતિથિને આવકારો દીએ છે, દિન દુખિયાની સેવાયું કરે છે. ધીંગી ધરા કચ્છની ધન્ય ચિત્રોડ રૂડુ ગામ, સિદ્ધ યોગીના બેસણા ધન્ય સાહેબ કેરું ધામ. લોકો દાદાની જગ્યામાં આવતા ભાવ વિભોર અને ભક્તિમય બની જાય છે. કચ્છ વાગળ નહીં પણ ગુજરાતના ખૂણે ખૂણે જેના નામના ડંકા વાગે છે, તેમના ભત્રીજા લક્ષ્મી સાહેબ તેમજ ભીમ સાહેબ, વેલ સાહેબ, નથુરામ સાહેબ, ધર્મદાસ સાહેબ, શીલદાસ સાહેબ અને તુલસીદાસ સાહેબે ઉપદેશ લઈ આ સાતે શિષ્યો જગ્યાની માલિપા સેવા કાર્યમાં જોડાયા છે. એમ કહેવાય એક વખત કચ્છની ધરતીને માથે ભારે દુકાળ ખાબક્યો છે, નદી નાળા સરોવર સુકાયા છે, પશુ પંખી માનવ સૌ મૂંઝાઈ ગયા છે. ને કેવો વખત છે, કામી કુળ ન ગણે, લોભી ન ગણે લાજ, જમણા જોવન ન ગણે અને ભૂખ ન ગણે અખાજ. સગી જનેતા તેના સોરડાન ત્યાગી દે એવી વહમી વેળા છે. ઈ ઘડીની માલિપા આવા કપરા કાળમાંથી લોકોને ઉગારવા દાદાએ સદા વ્રત અને ગાયન માટે નિરણ કેન્દ્ર શરૂ કર્યું છે. એટલું જ નહીં, ચિત્રોડ, કિડિયાનગર અને ભીમાસર ગામની માલિપા તળાવો ગળાવવાનું કામ શરૂ કર્યું છે. ત્રિકમ સાહેબના સેવા કાર્યો જોઈને કેટલાક ઈર્ષાળુ લોકોને એમ કહેવાય કે ઈર્ષા જાગી, ભુજના મહારાવ શ્રી રાધેશ્વરજીને ફરિયાદ કરી કે ચિત્રોડના ગરવા મહારાજ અઢારે આલમને એક પંક્તે જમાડી અને વટલાવવાનું કામ કરી રહ્યા છે. એમાં અમારા ઉચ્ચ વર્ણના લોકોને પણ એ વટલાવી રહ્યા છે. આ લોકોની ફરિયાદને ધ્યાને લઈ ત્રિકમ સાહેબને રાવે ભૂજ તેડાવ્યા છે. સૈનિકોની હારે ત્રિકમ સાહેબ ભૂજ આવવા નીકળ્યા છે. એમની હારે એમના શિષ્ય ભીમ સાહેબ પણ છે. કાળ ઝાળ ગરમીને કારણે સૈનિકોના ઘોડાના મોંમાંથી ફીણ નીકળી રહ્યું છે. ઈ જોઈને દાદાના દિલમાં લાગણીના અંકુરો ફૂટ્યા. દાદાએ આપની માલિપા દ્રષ્ટિ કરી ન્યાય એક વાદળું બંધાયું છે અને આ ઘોડાના માથે એમ કહેવાય કે સાયો કરવા માંડ્યું.
જેમ જેમ આ લોકો આગળ હાલે છે તેમ તેમ એ વાદળું પણ સરકવા માંડ્યું. એમ કરતા કરતા ભુજની માલિપા પહોંચ્યા છે. લોકોની ફરિયાદને આધારે દાદાને જેલમાં પૂર્યા છે. જેલમાં બેઠા બેઠા પણ દાદો ગુરુજીના ગુણગાન ગાઈ રહ્યા છે.
जरा हाथ जमोलक है करत कबीर कमाई रे ये कोई हटा